विद्यार्थी मित्रों, पाठ आठ बीरबल की युक्ति आपणे अर्धो पाठ जोयो के सवारना पर्वमां अकबरे एक झाड़ूवाड़ानुं मो नोक जोयुं अने एने थयुं के हवे आजे मारो आखो दिवस बगड़शे अने खरेखर तेने छेक सांजे जमवा पाम्या एटले तेमणे हुकम कर्यो के जाओ पकड़ी लावो अपशुकन्याने अने आजे सवारमां में एनुं मोढुं जोयुं ત્યારથી મારી કમનસીબી ઊભી થઈ એને જેલમાં પૂરી દો અને સવારે ફાંસીએ ચડાવી દો. સિપાહીએ તો પેલા બિચારા નોકરને પકડ્યો અને રસ્તામાં તેની પાછળ તેની પત્ની, છોકરા, સગાવાલા તથા નાતીલા રો કક્કળ કરતા ચાલતા હતા. સ્વાભાવિક છે, એકદમ રાજાનું તેડું આવે એટલે બધા ડરી જાય. વચમાં બિરબલનું ઘર આવ્યું. રો કક્કળનો અવાજ સાંભળીને બિરબલ બહાર આવ્યા. તેમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. બિરબલને થયું કે એકદમ રો કક્કળ શેના માટે થઈને તેણે બધી હકીકત જાણી. તેણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવીને કાનમાં ધીમેથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો તો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. બીજી સવારે ફાંસી દેવા માટે માછડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ તેને તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી. તે બોલ્યો, મારી તો છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. તેની છેલ્લી ઈચ્છા પૂરી કરવા તેને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, કલ્યાણ તારું અપશુકલ્યાણ મો મેં ગઈકાલે સવારે જોયું અને મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે. નોકરે કહ્યું કે આપે કરેલી સજા મારે માટે તો મારે કંઈ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું તેમ મેં આપનું મોઢું જોયું હતું, તેથી મારે તો કેદખાને પડવાનું થયું ને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકન્યા કોણ, અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? બરાબર એણે સાચી વાત કરી કે ભાઈ તમે મારું મોઢું જોયું, તમને આખો દિવસ ખાવા ના મળ્યું, અને મેં તો તમારું મોઢું જોયું તો મને તો મરવાનો વારો આવ્યો. વાત સાંભળીને બાદશાહ તો વિચારમાં પડી ગયા. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ અને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. અકબરને પણ સમજણ પડી ગઈ કે બિરબલ સિવાય આને આવું કોઈ શીખવાડી શકે નહીં. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું, એને છોડી દો અને એને સરપાવ આપીને માનભેર ઘેર પહોંચાડી દો. સરપાવ એટલે ઇનામ. એટલે છેવટે અકબરે એનું મન બદલ્યું અને એને લાગ્યું કે પોતે જે વિચારતો હતો તે ખોટું હતું. આપણે એવું માનીએ કે આનું મોઢું જોઈને મારું આવું થયું. આપણે તો આવા ઘણા બધા અપશુકનો માને છે કે રસ્તામાંથી આડી બિલાડી ઉતરી એટલે દિવસ બગડશે, કામ નહીં થાય. તમે ઘણાના જોજો વચ્ચેથી વળી જતા જોઈએ છે. એવા તો કેટલાય વહેમ, કાગડો બોલ્યો મહેમાન આવશે, કેટલા બધા વહેમ આપણે લોકો જીવનમાં જોતા આવ્યા છે. પણ ખરેખર કાગનું બેસવું, ડાળનું પડવું થતું હોય કે એ કાયમ જ એવી ઘટના બને એ જરૂરી નથી હોતી. એટલે કે જીવનમાં કદી કોઈ પ્રકારના વહેમ રાખવા ના જોઈએ. આ શબ્દ સમજૂતી 3 વાર, રૂઢિપ્રયોગ 3 વાર. આપણે આ ભાષા સજ્જતાની ચર્ચા પણ કરી લઈએ. નાનકડી જ છે. નીચેની સંજ્ઞા છે, દૂધ, ઘઉં, ઘી, ચોખા, તાંબુ. આ બધી સંજ્ઞાઓ પ્રવાહી, ખનિજ, અનાજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે. આથી તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. જે પ્રકારે દ્રવ્ય જેમ કે દૂધ, ખાંડ, ઘી, ચોખા, તાંબુ, એ જ પ્રમાણે ટોળું, સરઘસ, સભા, સૈન્ય, ઝુમખું, તો આ બધી સંજ્ઞાઓ અમુક એક સમૂહ માટે વપરાય છે, જેને બોલવાથી જ આખો સમૂહ આપણી સામે તરવરે છે. તેથી તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. જે સંજ્ઞા જે સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી, પરંતુ સમગ્ર સમૂહ માટે વપરાય એ ધ્યાનમાં રાખવું એટલે ઉપર દર્શાવેલી સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. એટલે આ પાઠની અંદર આપણે 2 પ્રકારની સંજ્ઞા શીખીએ, એક દ્રવ્યવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા. એ પણ ખૂબ જ નાનકડી સમજૂતી આપેલી છે. તમારે આ પ્રકારની અન્ય સંજ્ઞાઓ પણ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાની છે. જેવી જો તમને આવડે એ પ્રમાણે લખવાની છે. હવે પછી આપણે અભ્યાસ અધ્યાય પ્રશ્નોત્તરની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.